તો ઘરકામ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને સીવાની બેન જો અત્યારે રમવાના મૂડમાં છે થોડાક નહીં સીવાની અને કાલે વસના મમ્મી ને એમ કહેવાય કે ડિલિવરી તો થઈ ગઈ હતી પણ એક થોડોક પ્રોબ્લેમ એમ કહેવાય કે નોર્મલ ડિલિવરી નથી થઈ. રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હવનું સારું કરે ને બધાને હજાર રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ થવાનું તૈયાર થઈ જાય છે અને ઘણું ખરું આપણે મોડું પણ થઈ ગયું છે કેમ કે તમને બધાને ખબર જ હશે કે અત્યારે બધું કામ મારે જ કરવાનું હોય એટલે એમ કહેવાય ફોર્માલું બધું કામ વ્યવસ્થિત થઈ જાય ને પછી આપણે નાઈ ધોઈને વ્લોગ સ્ટાર્ટ કરવી અને સવારમાં ભેંસ દોવાની હોય વાસીદા કરવાના હોય નીંદ નાખવાની હોય અને પાછું રસોઈનું કામ હોય આપણે હારો હોય એટલે બધું કામ ઘણું ખરું ફળિયું વાળવાનું ને એવું બધું કામ હોય અને સીવાની બેન હોય અને અંકિતાબેન હવે એમ તો હોય એટલે સીવાનીને રાખે ને એટલે બધું કામ મારે ફટાફટ થઈ જાય. પણ હજી કપડાં બપડા ધોવાનું એવું કામ પડ્યું છે કેમ કે હજી વાર લાઇટ આવી નથી ને તો કુંડી ઘણી ખરી ખાલી થઈ ગઈ છે. એ કુંડી ભરાય પછી મેં કીધું કપડાં ને એવું બધું ધોશું અને અત્યારે સુરત દાદા કેટલા આટલા કતર સડી ગયા છે અને ઝાકળ આવેલો જ હતો ને પણ અત્યારે સરસ મજાનો ઝાકળ ઉડી ગયો છે અને તડકી પણ નીકળી છે એટલે વરસાદે જતો રહ્યો છે અને સરસ મજાનું ચોખ્ખું આપે થઈ ગયું છે અને હવાર હવારમાં એમ કહેવાય કે આપણે ઘણું ખરું કામ થઈ ગયું છે. કામ થઈ ગયું ને હવે પાછું બીજું કામ જાગી ગયું. હવે હમણાં કાંઈ તો આપણે એ જ રહેવાનું છે. એક કામ પછી એક કામ ચાલુ જ રહેવાનું છે. પાછી તું બધું કમ્પ્લીટ થઈ ગયું તું નીંદ નખાઈ ગઈ હતી પણ હવે પાછા રણકવાન ચાલુ કરી દીધું છે. થોડો ઘણો તડકો થયો ને હવે પાણી પાવકે છે અને પાછા જો બધા પોદા થઈ ગયા હોય તો પાછા પોદા એક બાજુ કરવા પડે અને આને જો આ બધાએ કાંઈક નીંદ ખાઈ લીધી છે એટલે હવે કાંઈક પાણી પાણી પાવું જોશે ને એવું બધું કામ કરવું પડશે. પણ થોડીક લાઇટ આવી જાય કુંડી મુંડી ફરાઈ જાય પછી આપણે પાણી પાણી પાછું ને એવું બધું કરશું એટલે ધીમે ધીમે આપણે એમ કહેવાય કે આવું કામ તો ચાલુ જ રહેશે. તો ઘરકામ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને સીવાની બેન જો અત્યારે રમવાના મૂડમાં છે થોડાક નહીં સીવાની અને કાલે વસના મમ્મીને એમ કહેવાય કે ડિલિવરી તો થઈ ગઈ હતી પણ એક થોડોક પ્રોબ્લેમ એમ કહેવાય કે નોર્મલ ડિલિવરી નથી થઈ એટલે સીઝર આવ્યું છે એટલે હમણાં થોડાક દિવસ રોકાવાનું થશે અઠવાડિયું રોકે તો સીવાની બેન ને જો એ સીવાની બેન એ બાજુ જોઈને ફૂલાવા હરખાય છે કેમ કે આપણે મહેમાન હતા ને આવા છે અમારા મોટા બેન આવા છે એટલે સીવાની ના ફાય એટલે ભાણિયા ને ભાણકી નું બધા છે ને એટલે એમ કોણ જોવે છે એટલે થોડાક દિવસ નું રોકાણ થયું એટલે એવું કે બેન આવ્યા કે થોડુંક કામ માં મદદ થાય કેમ કે ઘર કામ ને બધું ઠોર માલ નું જાજુ થઈ જાય એટલે બેન ઢાકા આવ્યા છે. નહીં સીવાની ક્યાં છે ફૂઈ તારા બે ફૂયું છે ને ત્રણ ફૂયું આમ તો ત્રણ બેન નું ધોકા લેશે ને બેઠા છે ત્રણે બેનો ને અમારા અંકિત ભાઈ અને હર્ષિત બેન ને નહીં અને શિવાની ને પણ બહુ મજા આવી ગઈ છે કેમ કે એને હારે તો બહુ જ રમે એને હું થાય છોકરા એટલે તો વધારે મજા આવે છે. નહીં શિવાની હા જોઈ ને હા પણ હા હવે સારું હવે હવે ફૂયું આવી ગયા એટલે કામ હપ થઈ જાય. નહીં શિવાની હાલો શિવાની બેન જાઓ બેહો અંધ અરે રમો હાલ હવે તો આપણે બધું કામ થઈ ગયું છે પણ અત્યારે મહેમાન આવ્યા એટલે પછી આપણે કામ રાખશે. નહીં અમારે અંકિતભાઈ ને જો વધારે મકડા ને વધ્યા ને એટલે શિવાની બેન ને રમાડે ને મજા આવે કેમ થાય છે શિવાની તારે બધા કમે નવરા થઈ જશે ને તારે બેન ની આવ્યા એટલે એમ થાય બેઠા છે. તો હવે આપણે ઢોરપાવ આવતા રહેશી અને શિવાની બેન ને એના મોટા ભાઈ આવી ગયા છે એટલે એ રમાડે છે અને નાના ફૂઈ ને હારે લાવવા છે ઢોરપાવરા અંકિતા બેન ઢોરપાવરા છે અને આ લાઇટ આવી નહીં છે ને એટલે કુંડી આટલી ખાલી છે. મને એમ થતું તો પેલા લાઇટ આવી જાય કુંડી ભરાઈ જાય પછી ઢોર પાવા તા પણ તીખો તડકો છે ત્યાં સુધી ઢોર બહાર રહી નો કે જો પછી બધા મોટી ભેંસ ને લઈ લેવી અને મોટી ભેંસ તો છે ને હવે એટલા મોણ ખાય છે ને મારી પાસે આટલી વગટ કાઢે હારી હારી નીંદ ખાય અને મારા પરાણી આને નાખવી પડે છે કેમ કે એને ધોવા નો દે ઉભી નો રે ને એટલે આને હારી હારી નીંદ નાખવાની થાય અને વગટ કાઢે એટલે બીજું શું કરવું. આખરે આપણે છે ઘઉં કાઢવાના છે પટારા માંથી એટલે હું ને અંકિતા બેન ને અમે આવ્યા છીએ અને હવે અંકિતા બેન ને પટારા પૂર દેવી આપણે ને પટારા ઉતરવાનું છે ને કેમ કે ઘઉં થોડાક છે ને આમ થોડાક ઊંડા આવી જાય છે એટલે અહીંથી હવે આપણે કઢાય ને એટલે અંદર ઉતરવું પડે અને પછી ઘઉં નીકળે એમ છે એટલે અંકિતા બેન ને ખુરશી લાવદાર રાખું અગર ક્યાંક ડબ ડબ પડી જતા ને ઘણા એકલા હશે એટલે અહીંથી ન લેવાય પણ અંદર પડે પછી મને અંબાવશે હું અહીંથી થેલી ભરીશ. હલો હવે કેમ થાય ખુરશી દાલ રાખી છો મેં સડી દેખો હો ને આ તો ઉતરી દા વાળો અત્યારે નાલો પછી બાવડું બંધ કરીને ઉઈ જાઉં નાખતા હોય આબુ હોતા
એમ કેતા હતા અમુક એવું અમે સાંભળ્યું એટલે નાખ્યું કે ભાવ ને ઓછા ને એને કીધી હતી લાવ બાણું બંધ કરી દો પૂરે જાવ તો કેમ ખાલી જો કેવું લાગે છે શ્વાસ લેવા છે કે નથી લેવા તો લાવ બંધ કરી દો લાવ બંધ કરી દો કોઈની પાસે જવું નથી એને મારી પાસે આવવું હોય અને અત્યારે આપડે સૌ બપોર નું ટાણું થઈ ગયું છે એટલે આપડે હવે બપોરા પાણી કરવા બેસી જવાનું આ બધું ભાણા ને ભાણીઓ બધા બેસી ગયા છે મોટી બેન ને નાની બેન ને અને આવું બી છે તો હું ધ્યાન રાખશો શિવાની ને બપોરા કરવાના કે નહી કરવાના શિવાની ને મારે બેન હારે જ બપોરા કરવાના એટલે આપડે તો બધા બેસી જઈએ ખાલી મોઢું દેખાય તારું એ હાલો ત્યાં બાજુ બે થાય જો હવે જમવા બે જશે ને આજે પણ આપડે સેવ ટમાટા નું એમ કેવાય કે શાક બનાવ્યું છે નહી વાસભાઈ બહુ ભૂખ લાગી ગઈ વસ તું કેમ કઈ બોલતો નથી કે યાદ આવે છે કોઈ ની તને મમ્મી પપ્પા ની યાદ આવે છે નહી થતી કોઈ સંભાળતો જ નથી અહીંયા એને મજા આવે છે હંથે એવી જા ને એટલે નહીં અંકિત ને હંધા એમ કેવાય કે અંકિત ને મારે હર્ષિત હંધા આવ્યા છે એટલે બધા છોકરા યારે શિવાની નંધા યારે એમ કેવાય કે આખો દિવસ હવે થબડાટી બોલાયા કરશે નહી તો પપ્પા ને ખાવા દઈશ તું હે હવે આપડે બધા બપોરા પાણી થઈ જશે અને અત્યારે આપડે આવતા રહીએ છીએ અગાસી માંથી અને અત્યારે એમ કેવાય કે ધોમ તડકો છે એટલે અત્યારે તો તડકો જ હોય બપોર વસાડે તો આપડે તારે ઘઉં બધા છે ને ધાબા માંથી તપાયા છે એટલે ધોમ તડકા ને હાર તપી જાય ને તો પછી આપડે દળવામાં ને એમાં ઘંટી માં દાબ ન પડે અને થોડાક ઉપણવાના હતા એટલે સવાર સવાર માં થોડો ઘણો પવન હતો એટલે આપડે આવરે રૂપણાઈ ગયા ને થોડો પવન આવે ને તો બધો રજો અટકો એવું બધું હોય ને તો ઉડી જાય અને ધાબા માંથી ધાબી તપે ને અમે ઘઉં છૂટા છૂટા નાખીને તો હારા તપી જાય એટલે થોડો ઘણો આપણા માથેરો માથ દેવી ને તો બધા અવળ હવળ થઈ જાય ને તો બધા સરસ મજાના એમ કેવાય કે તપી જાય તો આપડે બાફેલા ને એને બધા ને પાણી આપડે પાઈ દીધું બાફેલો જ ને કા બાફેલો મેં કે બાફેલા ને એને બાફેલા ને બધા પાણી પાઈ દીધું બધા બે જશે પણ કેવા સરસ મજાના નિરાતે આરામ કરશે ને હવે આપડે જવું છે બળદ ને લેવા કેમ કે હવે એને તે પાણી પાણી પાવી ને અત્યારે એમ કેવાય કે તડકો થોડો આમ કુણો કુણો છે પણ એક જરાક ઘડીક તડકે રહી છે લાગે હવે થોડોક વધારે તડકો થઈ જવું લાગતું હવે તો આમ તડકો થઈ ગયો કુણો ન હોય હવે હવે તો વરસાદ આવતો ત્યારે એટલે ધોમ તડકા પડવા મળ્યા છે સરસ લ્યો તે હાલો તે આપણે બળદ ને છોડી લેવી પાણી પાણી પાઈ દેવી પછી શિવાની ના પપ્પા આકી લે છે બળદ હવે બળદ માં કાંઈ વાંધો રાજ જાલી ને હાલતા હતી વાહ વાહ હાલ્યા હવે આપડે બળદ બસ્યા હો જશે એટલે નાના છોકરા કદાચ એની પણ વહી જાય ને તો ઉપાડી અમારે તો છે ને ઊંધું છે બૈરા ને જ બળદ નું કામ કરવાનું પણ બળદ હો જશે ને એટલે અમને મારતા હોય તો ક્યાં વાત છે તો અમારે કોક ને બે માંથી એક જ ભાઈ ને પાણી પાણી પાઈ લે નીન પૂળો થઈ જાય પગ હા ડોબા જેમ નું આને પગ કયો કાય છે તો પગ અધર કરે એમ ઈ તો એની ધૂન માં ચાલે હોમ તરસ્યા થયા છે પણ આજ લાયટ નથી આવી એટલે કુંડી માં અડધી કુંડી છે ટાંડા પીવે થારું તય હું હજે નહી થઈ પાસે ને લાઈટ હારું થઈને હપ નાતા નાતા તો શેવટે નાવું પડ્યું કેમ કે લાઈટ તો આવી નહી નકર કે લાઈટ આવે પાણી ભરાઈ જાય હારું પછી હું નાસ કે એલા એવો વિચાર હતો એટલે આપણે થોડુંક માં એટલે આપડે થોડુંક નાવાનું મોડું થયું નકર મેં કીધું લાઈટ બેટ આવે તો આ મેં કીધું કુંડી માં કાતલ બાદલ થઈ ગયો છે તો થોડીક સાફ કરી નાખવું ને નવા એ જાય ને બે કામ થઈ જાય પણ લાઈટ આવી જ નહીં આજ વાટાઈ રહ્યો ને આજ આવી જ નહીં કાંક રિપેરિંગ નું કામકાજ હાલે છે ને એટલે મોડું થઈ ગયું આજ નકર વિચાર હતો
કેટલો કાદવ થઈ ગયો સમજો શિવાની બેન અમારા ગાડીએ રમે છે વંશભાઈ ને કેવી ખુડે છે બેઠા છે અને અંકિતભાઈ પણ નાની એવી ખુડે છે બેઠા છે નઈ અને આ બાજુ જો એક ખોડશી માં બે ઈ મોટી ખોડશી છે ને એટલે બધા ચતુરી ના સાંય બેઠા છે ચતુરી સરસ મજાની છે એટલે બધા એના સાંય બેઠા છે ને રમે છે એક ને કોઈ આરામ કરવાનો જ નહીં હોય નહીં કોઈ આરામ કરવાનો છે નહીં બધાને બસ બેહવાનું રમવાનું એવું જ બધી છોકરાને અમારે એક એમ કહેવાય કે છોકરા ખડી બગડી થાકે કે આરામ જ નથી કરતા બસ રમવાનું જ ચાલુ રાખે અને આપણને એમ થાય કે છોકરા હોય જાય તો હારે આપણે ખડી આરામ કરવી પણ એવું નહીં બધાને રમવાનું ચાલુ હોય જો શિવાની બેન ને હતા ને ગાડીએ રમવું છે હા શિવાની હાલો લે વંશભાઈ છે ને એના જાલીન બેન આખુડે છે બેઠા છે કેમ કે શિવાની બેન પડી ન જાય ગમે એના શિફ્ટી નું આણ દે નહીં વંશ કાલે શિફ્ટી આણી હતી ને ગાડીએ એને એના હાથે શિફ્ટી આણી ગાડીએ કાક ટક ટક કરતી હતી હવે આપણે એમ કહેવાય કે બધા કપડા પણ ધોવાઈ જશે ને નીણ હોતન વાંઠી આવે છે અને આજે નીણ આપણે ઝાર ની વાંઠી આવે છે હજી આપણે ઝાર છે જ તે એટલે આ ખૂટી નથી ગઈ આપણે છે તેમ કહેવાય કે ખૂણામાં એટલા છે આપણે કટકી છે નાનું એવું કટકો એટલે ત્યાં થોડી ઘણી ઝાર હતી એટલે નાથી થોડીક જો ઝાર વાંઠી આવ્યા છીએ અને લાઇટ આવી ગઈ એટલે આપણે કુંડી પણ સરસ મજાની આખી ભરાઈ ગઈ છે એટલે હવે પાણી વાપરવાની ઉપાધિ નહીં અને હામાં જો હામાં ખૂણામાં કેવડો મોટો ડેટકો છે પતાવ્યો ડેટકો એમ કહેવાય કે કેવો બેઠો છે એ પછી પાણીમાં સલાન મારીને ધબાંગ દેરાનો પડશે હમણાં કાંઠે ડેટકા થોડાક વધારે છે આમાં કુંડીમાં ને એમાં થોડાક વધારે રહેશે ને આ બાજુ ખૂણે આપણે બોલતા હોય ને એટલે થોડાક ઓલી બાજુ જતા રહે અને હવે એમ કહેવાય કે આપણે ઘઉં ને એવું બધું હતું એ થેલીમાં ભરીને એને પેક કરી દીધા છે અને પછી કાલે તડકો નીકળે તો પાછો થોડા ઘણી વાર તડકે રાખશું અને પછી નીચે લઈ લઈશું આજે તો હવે ઘણું ખરું ટાણું જતું રહ્યું છે એટલે હવે આજે બધા ફાનકી ને બધા હતા એટલે એમાં ઘણું એમ કહેવાય કે ઘરે ઘરે હતા ને કાંઈક નહીં લેવા જાય ને કપડાં ધોવા જાય ને કાંઈ ઘણું ટાણું હોય ગયું એટલે નાઈને ભરીને રેવા દીધા છે આપણે નીચે હજી નથી ઉતાર્યા મારે હર્ષિતુ બેન ને રમવાનું ચાલુ છે રમકડા થી એકલા એકલા હળવા હળવા ઉતરજે હો જોઈને પગે શું ઉતરજે ગેસ તો આ બાજુ દેખાય છે ને અંકિતા બેન તો આમ ફરીને બેઠા છે શું કરો છો લોટ બાંધો છો જે કજી લોટ બાંધવાનું ચાલુ છે તો રોટલી બનાવવાની છે ને હોતર હા રોટલી શાક છે ને બનાવ્યું બપોર નું પડ્યું છે એટલે નથી બનાવવાનું શાક બનાવવાનું નથી તો ખાલી રોટલી જ બનાવવાની છે એમ ને થેન્ક યુ તમે કેવો લોટ બાંધવાની મજા આવે હમણાં કાંઠે તો કેટલા ટાઈમ થી એમ કેવાય કે લોટ નહીં બાંધો ભૂલી નહીં ગયા ને ઓલા વેકેશન માં ઠેર લોટ બંધાવતા હતા ને એવું બધું કરે તો તમે ફટાફટ સરસ મજાની રોટલી હોય તને બનાવી નાખશો ને છે ખાવી આ તો કહો છો હું ભૂલી નથી ખાવી જ ખરા ને તમને હારી આવડતી હોય તો ખાવી નહીં અમે ખાવી જ ખરા ને બનાવી નાખશો ને સારું હાલો તે આપણે થોડું કેમ કહેવાય કે ટેન્શન થોડું હળવું થઈ ગયું કેમ કે અંકિતા બેન હવે રોટલી પણ બનાવી નાખવાના છે પણ આપણે હજુ ભેંસ દોવાની બાકી છે હમણાં થોડીક વાર ભેંસ ને પાણી બાણી દેખાડી એને દોવા પેલા છે ને થોડુંક પાણી દેખાડવું પડે પાણી બાણી એમ કહેવાય કે તરસી ભૂખી હોય તો થોડુંક પાણી પી લે ને પછી આપણે નિરાતે દોવાની થાય તો આપણે હવે પવાલું લઈને આવતા રહીએ છીએ ઠોર બાજુ કેમ કે હવે ભેંસ દોવાની છે ભેંસ દોવાનું ટાણું પણ થઈ ગયું છે અને હવે દી પણ આથમી ગયો છે થોડો ઘણો પ્રકાશ દેખાય છે અને સરસ મજાનું અત્યારે વાતાવરણ દેખાય સંધ્યાનો ટાઈમ હોય એટલે પણ ભેંસ સમજો હજી બેઠી છે અને ઉભું થવું એમ નથી થતું પાણી વાણી દેખાડશું ને કાંક થોડા કાદાવાળા રાડા બાડા કોઈ હોય તો વીણવી ને એવું કરીને પછી ઉભી થાય આપણે એને જાતે જ ઉભી થવા દેવાની છે એના મેળે છે આપણે ઉભી નહીં જ કરવાની એમ કે ઈ ઉભી થા એવું કરીને તો અમુક દોવા ન દે એટલે એની રાતે હમણાં ઉભી થઈ જશે પેલા હું થોડું પાણી એને પાઈ દઉં પછી આપણે ભેંસ દોઈ નાખશું તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય.